જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આપણે ગણિત ધોરણ સાત સેકન્ડ સેમિસ્ટરનું તેરમું પ્રકરણ ઘાત અને ઘાતાંક ભણી રહ્યા છીએ જેમાં તમે ઉદાહરણ પાંચ સુધીનો અભ્યાસ પ્રથમ વિડિયોમાં કર્યો એના પછી સ્વાધ્યાય તેર પોઈન્ટ એક છે એ તમારે ઘરે લખવાનું છે થિયરી વાંચી અને સમજાવી તે રીતે હવે આપણે આગળનું જે ટોપિક છે ઘાતાંકના નિયમો તેની શરૂઆત આ બીજા વિડીયોમાં કરીએ સૌથી પહેલો નિયમ છે ઘાતાંકના નિયમો છે એમાં સૌથી પહેલો નિયમ છે કે સમાન આધારની ઘાતનો ગુણાકાર કેવી રીતે કરી શકીએ આપણને ખબર છે કે ઘાતાંકમાં ઉપરની સંખ્યા હોય અને ઘાતાંક કહેવાય ને નીચે હોય તો આધાર તો જ્યારે બંને આધારો સરખા હોય અને ઉપર ગુણાકારની ક્રિયા કરવાની હોય તો આપણે કેવી રીતે કરી શકીએ તો બેનો બેની બે ઘાત ગુણ્યા બેની ત્રણ ઘાત એને આપણે કૌશમાં સાદા સ્વરૂપમાં ફેરવી કે બે ગુણ્યા બે અને બે બીજા કૌશમાં બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે એટલે કે એક કૌશમાં બેની બે ઘાત છે તો બે વખત ને બીજા કૌશમાં બે ત્રણ વખત કારણ કે ત્રણ ઘાત છે આમ કુલ બેની પાંચ વખત થાય બે 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 એમ પાંચ વખત ગુણાકાર થાય કુલ પાંચ ઘાત થાય તો આપણે એને સરળતાથી કે જ્યારે સમાન આધાર હોય ત્યારે ઉપરની ઘાતનો સરવાળો કરવામાં આવે છે બેની બે ઘાત વત્તા બેની ત્રણ ઘાત બરાબર બેની પાંચ ઘાત થાય આમ આપણે નોંધ કરીએ કે બેનો બે ઘાત અને બેની ત્રણ ઘાતનો આધાર સરખો છે તેથી તેમના ઘાતાંકો એટલે કે બે અને ત્રણનો સરવાળો પાંચ મળે છે આમ આપણે સરખા ઘાતાંકો સરખા આધારવાળા ઘાતાંકોનો ગુણાકાર હોય ત્યારે ઘાતાંકોનો સરવાળો કરવો પડે ત્યાર પછી બીજો નિયમ છે કે સરખા આધાર પર ઘાતાંકોનો ભાગાકાર શું કહી શકીએ કે સરખા આધારોવાળા ઘાતાંકોનો ભાગાકાર કેવી રીતે કરી શકાય તો ચલો આપણે સાદું રૂપ આપીએ ત્રણની સાત ઘાત ભાગ્યા ત્રણની ચાર ઘાત જો અહીં ત્રણની સાત ઘાત અને ત્રણની ચાર ઘાત બંનેના આધાર કેવા છે સરખા ત્રણ અને ઘાતાંકો જુદા છે પહેલી સંખ્યાનો ઘાતાંક સાત છે બીજી સંખ્યાનો ઘાતાંક ચાર છે એટલે આપણે એને ભાગાકારના સ્વરૂપમાં દર્શાવી શકીએ કે ત્રણની સાત ઘાત છેદમાં ત્રણની ચાર ઘાત હવે એને આપણે વિસ્તૃત સ્વરૂપે લખીએ કે ઉપર અંશમાં ત્રણ એ સાત વખત લખીશું અને નીચે ત્રણ એ ચાર વખત લખીશું ત્યારે આપણને એમ ખબર પડશે કે નીચેના ચાર અને ઉપરના ચાર સામસામે ગુણાકાર અને ભાગાકારની ક્રિયા હોવાથી ઉડી જશે આ ત્રણ ગયા 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 છેદ ઉડી ગયા ચાર વખત ત્રણ નીચે છે માટે ઉપર વખતના ઉપરના અંશના પણ ચાર વખત ત્રણ છે એનો છેદ ઉડી જશે તો ઉપર અંશમાં એક બે અને ત્રણ વખત ત્રણ બાકી રહેશે તો એનો જવાબ મળશે કે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર ત્રણની ત્રણ ઘાત એને આપણે ઘાતાંકની બાદબાકી વડે પણ દર્શાવી શકીએ કે ત્રણની સાત ઘાત ભાગ્યા ત્રણની ચાર ઘાત બરાબર ત્રણની સાત ઓછા ચાર કારણ કે ભાગાકાર એ પુનરાવર્તિત બાદબાકી છે અને ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે તેથી જ્યારે ઘાતનો સરખા આધારવાળી ઘાતનો ગુણાકાર કરવાનો થાય ત્યારે ઘાતાંકોનો સરવાળો કરવામાં આવે છે અને જ્યારે ભાગાકાર કરવાનો થાય ત્યારે ઘાતાકોની બાદબાકી કરવામાં આવે છે તેથી આપણે એમ નોંધીએ કે ત્રણની સાત ગાત અને ત્રણની ચાર ગાતનો આધાર સરખો છે તેથી બંનેની આધાર ઉપર બંનેના ઘાતાંકોની બાદબાકી કરી શકીએ તેવી જ રીતે પાંચની છ ગાત ભાગ્યા પાંચની બે ગાત તો હવે આપણને સરળતા ખાતર ખબર પડી ગઈ કે અંશમાં પાંચ પાંચ વખત છે છેદમાં બે વખત એટલે કુલ નીચેથી બે વખત પાંચ ઉડી જશે અને ઉપરના બે વખત પાંચ ઉડી જશે બાકી કેટલા રહેશે ચાર પાંચની ચાર ઘાત રહેશે એટલે પાંચની ચાર ઘાત બચશે અને એને સીધી રીતે આપણે બાદ બાકીના સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ કે પાંચની છ ઘાત ભાગ્યા પાંચની બે બરાબર પાંચની છ ઓછા બે બરાબર પાંચની ચાર ઘાત બરાબર આ રીતે આપણે ગુણાકાર અને ભાગાકારની ક્રિયા કરી શકીએ ત્રીજો નિયમ છે ઘાતની ઘાતનો નિયમ જ્યારે આપણને ઘાત અને ઘાતાંકમાં ઘાતની પણ ઘાત આપી હોય દાખલા તરીકે બેની અહીં રૂપ આપ્યું છે કે બેની ત્રણ ગાત એની પણ બે ઘાત અને ત્રણની બે ઘાત એની પણ ચાર ઘાત હવે આપણે એને કેવી રીતે રૂપ આપી શકીએ તો જ્યારે ઘાતની ઘાત હોય ત્યારે ઘાતાંકોનો શું કરવામાં આવે છે ઘાતાંકોનો ગુણાકાર કરવામાં આવે છે અને પછી એને એ ગુણાકાર કરીને ગુણાકારને પાછું સરવાળાનું સ્વરૂપ આપીને છે સાદુરૂપ સાદુ રૂપ આપવામાં આવે છે અહીં આપ્યું છે જુઓ બેની ત્રણ ઘાત એની બે ઘાત એનો અર્થ થાય કે બેની ત્રણ ઘાતનો બે તેની સાથેનો બે વખતનો ગુણાકાર એટલે બેની ત્રણ ઘાત એની બે ઘાત બરાબર બેની ત્રણ ઘાત ગુણ્યા બેની ત્રણ ઘાત એટલે એને ગુણાકારનો નિયમ લાગુ પાડીશું બેની ત્રણ વત્તા ત્રણ બરાબર બેની છ ઘાત એ રીતે કરી શકીએ અથવા તો સીધો આપણે ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર પણ કરી શકીએ કારણ કે ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો જ છે તો બેની ત્રણ ગુણ્યા બે એટલે બેની છ ઘાત એ જ રીતે ત્રણની બે અને એની ચાર ઘાત તો ત્રણની ચાર દૂને આઠ ઘાત આપણે કરી શકીએ આમ આપણે ઘાતની ઘાતનો શું કરી શકીએ ગુણાકાર જ્યારે ઘાતાંક સરખા આધાર પર ગુણાકાર કરવાનો હોય ત્યારે ઘાતાંકોનો સરવાળો કરવામાં આવે છે જ્યારે સરખા આધાર પર ઘાતાંકોનો ભાગાકાર કરવામાં આવે ત્યારે ઘાતાંકોની બાદ બાકી થાય છે જ્યારે ઘાતની ઘાત આપેલી હોય ત્યારે ઘાતાંકોનો ગુણાકાર કરવામાં આવે છે એના પછી સરખા ઘાતાંકોની ઘાતનો ગુણાકાર જ્યારે ઘાતાંક સરખા આપ્યા હોય અને આધાર જુદા હોય ત્યારે આપણે શું કરી શકીએ તો એનું પણ આપણને એક ઉદાહરણ આપ્યું છે કે બેની ત્રણ ઘાત અને ત્રણની ત્રણ ઘાતનું સાદું રૂપ આપી શકશો નોંધો કે અહીં બે પદો બેની ત્રણ ઘાત અને ત્રણની ત્રણ ઘાતના આધાર જુદા છે પણ ઘાતાંક કેવા છે સરખા પ્રથમ જે નિયમો જોયા એમાં સરખા આધારવાળા નિયમો જોયા હવે આપણે સરખી ઘાતવાળા નિયમો જોઈશું તો બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ગાત તો એક કંશમાં બેની ત્રણ ઘાતને વિસ્તૃત સ્વરૂપમાં બે ગુણ્યા બે ગુણ્યા બે એમ દર્શાવી શકીએ અને ત્રણની ત્રણ ઘાતને ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એ રીતે દર્શાવી શકીએ હવે બંને કંશને આપણે ભેગા કરીશું બેમાંથી એક લીધો ત્રણમાંથી એક લીધો એ જ રીતે ત્રણ વખત બંને છે તો બે ગુણ્યા ત્રણ બે ગુણ્યા ત્રણ તો ત્રણ દૂધ છ ગુણ્યા ત્રણ દૂધ છ ગુણ્યા ત્રણ દુ છ ગુણ્યા છ ગુણ્યા છ ત્રણ વડે આવે એટલે છની ત્રણ ઘાત થાય અથવા તો એના આધારોનો ગુણાકાર કરી અને એક સરખી જેટલી ઘાત હોય જ્યારે ઘાત સરખી હોય ત્યારે એની એ જ સ્વરૂપમાં મૂકી શકીએ એટલે છની ત્રણ ઘાત થાય એ જ રીતે બીજું છે કે ચારની ચાર ઘાત અને ત્રણની ચાર ઘાત તો આધાર જુદા છે ઘાતાંક સરખા છે તો ચાર ગુણ્યા ત્રણ આપણે આધારનો ગુણાકાર કર્યો અને ઘાત એની એ કોમન એટલે કે સામાન્ય અવયવ ગણી અને એની એ જ ઘાત રાખી આમ ચાર તરી બારની ચાર ઘાત થશે બરાબર એ જ રીતે તમને આગળના ઉદાહરણો આપ્યા છે એ તમારે જોવાના અહીં તમારે આગળનો જે મુદ્દો છે તે સરખા ઘાતાંકવાળી સંખ્યાઓનો ભાગાકાર કેવી રીતે થાય તો એના માટેનું આપણે ઉદાહરણ નવું જોઈએ કે વિસ્તાર કરો ત્રણ પંચમાંંશની ચાર ઘાત બરાબર તો ત્રણ પંચમાંંશની ચાર ઘાત એનો ઉકેલ કેવી રીતે મળે કે ત્રણની ચાર ઘાત અને પાંચની ચાર ઘાત તો ત્રણની ચાર ઘાતને આપણે વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવી શકીએ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો એને આપણે આ રીતે વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવી શકીએ જો એની કિંમત શોધવાની હોય તો આપણે એની કિંમત પણ ગુણાકાર કરીને શોધી શકીએ એટલે કહેવાનો મતલબ એમ છે કે સરખા ઘાતાંકવાળી સંખ્યાઓનો ભાગાકાર હોય ત્યારે તેને ભાગાકારના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે અહીં તમારો આ બીજો વિડીયો પૂરો કરીશું આગળનો અભ્યાસ આગળના ત્રીજા વિડીયોમાં કરીશું જય સ્વામિનારાયણ